નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા. આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ઘણા બધા મિત્રો છે તેને ઘણી બધી દવાઓ કરવા છતાં ઉધરસ એટલી બધી થઈ ગઈ હોય છે કે ઉધરસ મટવાનું નામ નથી લેતી, અને આ ઉધરસના હિસાબે અવાજ બેસી જાય છે, ગળામાં સોજો આવી જાય છે, શરીરમાં થાક લાગી જાય છે, ઉધરસ ખાઈ ખાઈને છાતીને ગળુંને વાહોને બધી દુખવા લાગે છે, અને જેમ જેમ દવા કરીએ એમ ઉધરસ ઘણી વખત તો વધતી જોવા મળે છે. તો આવી હઠીલી જે ઉધરસ છે એને કંટ્રોલ કરવા માટે એક સરસ મજાનો પ્રયોગ છે, એની આપણે ચર્ચા કરીશું, અને ખૂબ જ નિરાપદ અને દરેક મિત્રો માટે ઉપયોગી પ્રયોગ છે, અને આપણા રસોડામાં તમામ વસ્તુ આપને મળી જાય છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો. આપણી ચેનલમાં આવી જ સરસ મજાની આયુર્વેદિક હેલ્થને લગતી આપણે વિડીયો અને માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુનું જે બેલ આઇકન છે ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો બનાવીએ તો તેનું માહિતી, તેનું નોટિફિકેશન આપના મોબાઈલમાં આવી શકે. દોસ્તો, આ જે આપણી ઉધરસ છે એને દૂર કરવા માટે આપણે જે હોમ રેમેડીઝ છે, ઘરગથ્થુ પ્રયોગ છે, એની ચર્ચા કરીએ તે પહેલાં ખાસ એક દોસ્તો આપને જણાવી દઉં કે માર્કેટમાં ઘણી બધી પ્રકારના, આપણે એમ કહીએ ને કે ઉધરસ મટાડવાના દવાઓ આવે છે, જેને કપ સિરપ આવે છે. તો આ કપ સિરપની અંદર એવા રિસર્ચ થયેલા છે કે એની અંદર મીઠાશને માટે સેક્રિન જેવા હાનિકારક તત્વો પણ મેળવવામાં આવે છે કે આપણી ઉધરસને મટાડે તો ઠીક છે, પરંતુ આ સેક્રિન અને ઘણી બધી એવી વસ્તુ આપણી શરીરમાં જઈને નુકસાન પણ કરતી હોય છે. તો ઉધરસને મટાડવા માટે સૌ પ્રથમ હોમ રેમેડીઝ ખૂબ જ ઉપયોગી છે, અને વર્ષોથી આપણા દાદા દાદીઓ નાના નાનીઓ આ પ્રયોગોથી આપણા પરિવારમાં આવી બીમારીઓથી બહાર કાઢવામાં એની માહિતી પણ ખૂબ ઉપયોગી થઈ છે. તો આપણા આયુર્વેદના એક સરસ મજાનો આવી હોમ રેમેડી છે કે જેનાથી આપણે ઘરે જ આપણી ઉધરસને મટાડી શકીએ છીએ. તો એના માટે દોસ્તો આપણે ત્રણ વસ્તુ લેવાની છે. પહેલા નંબરની જે વસ્તુ છે એ છે આદુ, બીજા નંબરની જે વસ્તુ છે એ છે લીંબુ, અને ત્રીજા નંબરની જે વસ્તુ છે એ છે મધ. હવે આદુ છે એ દોસ્તો આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે પરમ કફનાશક છે, કફને દૂર કરે છે, એની સાથે આપણા કંઠ માટે પણ હિતકર છે. આદુને કારણે આપણી પાચન શક્તિ છે એ પણ સારી થાય છે, આપણું અગ્નિદીપન કરે છે, અને એની હિસાબે આપણે વાયુની જે ગતિ છે એ ઉધ્વ ગતિને રેગ્યુલર કરી અને ઉધરસ મટાડવામાં ખૂબ જ બેનિફિટ આદુ કરે છે. બીજા નંબરની જે વસ્તુ છે દોસ્તો એ છે આપણું લીંબુ. તો લીંબુ છે એ પણ કફનાશક છે, એની સાથે લીંબુની અંદર જે વિટામિન સી છે, કોરોના કાળની અંદર વિટામિન સીની ગોળીઓ ખાઈ ખાઈને ઘણા બધા મિત્રો લાંબા થઈ ગયા. તો આ વિટામિન સી છે દોસ્તો એ પણ કફને નાશ કરવામાં, કફનું શમન કરવામાં ખૂબ જ ઉપયોગી છે, અને એની સાથે લીંબુ છે એ પણ આપણા કંઠ માટે પણ સારું છે. એટલે કંઠનો આપણો આ જે ગળાનો ભાગ છે એમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય તો તેમાં ફાયદો કરે છે. લીંબુની અંદર પણ એન્ટીબાયોટિક ગુણો છે, તો તે અમુક આપણે ઇન્ફેક્શન થયું છે તેમાંથી બચાવવાનું પણ કામ કરે છે. ત્રીજા નંબરની જે વસ્તુ છે એ દોસ્તો છે મધ. મધ છે એ દોસ્તો કોઈ પણ વસ્તુ સાથે મિક્સ કરવાથી તેની શક્તિમાં 10 ગણો વધારો કરે છે, અને તે ઔષધિને જે જગ્યાએ શરીરમાં પહોંચાડવાની હોય ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરે છે. મધ છે એ પણ કફનાશક છે, અને મધ છે એ પણ આપણો જે આ ગળાનો કંઠનો જે ભાગ છે એના માટે ખૂબ જ ઉત્તમ છે. એટલે ત્રણે ત્રણ વસ્તુ ખૂબ જ સરસ છે. હવે પ્રયોગ કેવી રીતે કરવાનો છે દોસ્તો? તો તેના માટે આપણે આદુ છે એને ક્રશ કરી અને આપણે 1 ચમચી આદુનો રસ લેવાનો છે. સારું પાકું લીંબુ લેવાનું છે, કાચા લીંબુનો પ્રયોગ કરવાનું નથી. કાચું લીંબુ છે કફ વધારનારું સાબિત થાય છે, એટલે પાકું અને સારા રસવાળું લીંબુ લેવાનું છે નીચોવી, અને 1 ચમચી આપણે લીંબુનો રસ લેવાનો છે. આ બંને વસ્તુને મિક્સ કરી તેની અંદર આપણે 1 ચમચી મધ મેળવવાનું છે. આ થઈ ગયું દોસ્તો આપણું કફ સિરપ તૈયાર. 1 ચમચી આદુનો રસ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરી અને આપણે ખાલી પેટે તેને ચમચી વડે આપણે સીધે સીધા લઈ લઈએ, અથવા તો ધીમે ધીમે આપણે તેને ચાટતા જઈએ તો આપણા આ ગળાની અંદર કોઈ પણ ઇન્ફેક્શન હશે, ઉધરસ હશે, ગળામાં કફ જામેલો હશે, તેને બહાર નીકળવાનું કામ કરશે. વધારાનો કફ હશે તો તેને નીચે ઉતારવાનું કામ કરશે, અને રેગ્યુલર દિવસમાં 2 વખત આ વસ્તુનો આપણે પ્રયોગ કરવાથી 1-2 દિવસમાં જ આપણે ઉધરસમાંથી આરામથી મુક્ત થઈ જઈશું. ઘણા બધા મિત્રો એવા છે કે એને એકદમ વધુ પડતો કફ થઈ ગયો છે અને ખૂબ જ વધુ પડતી ઉધરસ આવતી હોય, તો આપણી આ આદુ લીંબુ અને મધનું જે મિશ્રણ છે એમાં 1 કે 2 ચપટી
તીખા મરીનો ભૂકો અથવા તો એક કે બે ચપટી આપણી જે પીપર લીંડી પીપર આવે છે તેનું ચૂર્ણ એડ કરી અને લેવાથી આપણું જે મિશ્રણ છે એની તાકાત ઘણી બધી વધી જાય છે અને કફવાળી ખાંસીમાં વધારે ફાયદો જોવા મળે છે. દોસ્તો, આજે જ આ પ્રયોગ કરો, ખૂબ જ ફાયદાકારક પ્રયોગ છે, નુકસાનની એક ટકો નથી. અને નાની ઉંમર કે યુવા વર્ગ કે આપણા વડીલો કોઈ પણ ઉંમરે આ પ્રયોગ કરી શકે છે, બાળકોને પણ આ પ્રયોગ કરી શકો છો. એની માત્રા થોડી બાળકોમાં ઓછી રાખવાની છે. તો ફરી મળશું કોઈ સરસ મજાની આપણી આવી માહિતી સાથે. ત્યાં સુધી દોસ્તો રજા લઈએ. એક ખાસ વિનંતી દોસ્તો આપને છે કે માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને વિડીયોને બીજા મિત્રો સુધી શેર જરૂર કરજો જેથી કરીને આ માહિતી તે મિત્રો સુધી પણ પહોંચી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ, સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.